वडोदरा शहेरनी आसपासना सात गामोने पालिकामां समावी लेवाना राज्य सरकारना निर्णय बाद गामे गाम विरोध फाटी निकळ्यो हतो। साते गामो आंदोलनना मूळमां हता त्यारे भाजप सरकारे ग्रामजनोना आंदोलनने निष्फळ बनावा भागला पाडो अने राजकारणी नीति अपनावी छे, जेना कारणे उंडेरा गाममां बे जूथ पड़ी गया छे। उंडेरा पूर्व सरपंच मितुल पटेले गाममां भाजपना नेताओना फोटा साथे पालिकामां समावाती शुं फायदो थशे तेवुं विवादास्पद पोस्टर लगावता ग्रामजनोमां रोष जोवा मळी रह्यो छे। वडोदरा महानगरपालिकानी आवकमां वधारो थाय ते हेतुथी वडोदरा तालुकाना सात गामोने पालिकामां समावी लेवाना निर्णय राज्य सरकार द्वारा करवामां आव्यो छे, जे निर्णय बाद पालिका अने सरकार सामे ग्रामजनोनो रोष भभकी उठ्यो छे। गामे गामथी लोको बहार आवीने विरोध प्रदर्शन करी रह्या छे, ત્યારે ગ્રામજનોના આ વિરોધને એક પૂર્વ સાંસદ અને બે પૂર્વ ધારાસભ્યોએ પણ ટેકો જાહેર કર્યો છે। ત્યારે મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોંચાડ્યા બાદ પણ નિર્ણયમાં કોઈ ફેરબદલ નહીં થતા ગ્રામજનો આગળની રણનીતિ તૈયાર કરવા કામે લાગ્યા છે। ત્યારે ડિવાઇડ એન્ડ રૂલની નીતિ શરૂ કરી દેવામાં આવી છે। આજે ઉંડેરા ગામની બહાર ભાજપના ચિહ્ન સાથે પૂર્વ ધારાસભ્ય મિતુલ પટેલે રાજ્ય સરકારના આ નિર્ણયને વધાવી લઈને પાલિકામાં સમાવિષ્ટ થવાથી થનારા ફાયદા વર્ણવતા ગામમાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। એક તરફ ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે ગામના જ કેટલાક આગેવાનો તેને આવકારી રહ્યા હોય ત્યારે ગામમાં બે જૂથ પડી ગયા છે। આજે આ પોસ્ટર મામલે કેટલાક ગ્રામજનોએ પાંચ પાંચ વાર સસ્પેન્ડ થનાર પૂર્વ સરપંચ મિતુલ પટેલની મનશા પર સવાલો ઊભા કર્યા હતા અને ગામના ભાગલા પાડવાની પ્રવૃત્તિનો વિરોધ વ્યક્ત કર્યો હતો। પૂર્વ સરપંચના બેનર મારવામાં આવ્યા છે એવું કહેવામાં આવ્યું છે કે કોર્પોરેશનમાં જવાથી સારી સુવિધાઓ મળશે, શું અત્યાર સુધી સુવિધાઓ નથી મળતી? બધી સુવિધાઓ છે, પણ અમારા મિતુલભાઈએ એવું વળ માર્યું છે, ખરેખર આ વિષય તો આમાં વિષય અમારા ગામ બાબતનો છે, અમારા ગામ બધું જ છે। હવે એમને લખ્યું છે કે ડ્રેનેજ લાઈન શુદ્ધ પાણી મળશે, તો અત્યાર સુધી શું ગંદુ પાણી મળતું હતું? એ જાતે જ સરપંચ રહેલા છે તો એમને બી ખબર હોવું જોઈએ કે પાણી કેવું આવતું હતું, અને કાચા રસ્તા છે તે કઈ કાચા રસ્તા છે અને કઈ પાકા રસ્તા છે એ સરપંચ રહેલા છે એમને બી ખબર હશે તો કઈ જગ્યાએ એ થાય છે એમને। અને અમારું આ ગામડું છે તે વ્યક્તિત્વ અમારું અમારે લાગણી પૂરતી અમારે, પણ આ ભાઈએ બોળ મારીને આ ગામનું અપમાન કર્યું છે। શું નામ તમારું? મારું નામ વીરેન્દ્ર સોલંકી। મારું પહેલાં કહેવાનો મતલબ એક જ છે કે ગામ જ્યારે એક છે તો આ જે પૂર્વ સરપંચ છે એ ગામની બહારના છે, ગામને એમને પણ ચાન્સ આપેલો, એ પણ પાંચ વર્ષ સરપંચ રહી ચૂક્યા છે અને પાંચ વાર સસ્પેન્ડ થઈ ગયા છે એમની અણઆવડતને લીધે, તો અત્યારે એમનું આ બુદ્ધિનું પ્રદર્શન કરે છે કે ગામની વિરુદ્ધમાં જઈને એ પોસ્ટર માર્યા છે તો આ લાઇટ પાણી સ્ટ્રીટ લાઇટ એ બધી સુવિધા છે જ, એમના ટાઈમમાં હતી, પૂર્વ સરપંચના ટાઈમમાં હતી, તો આના વિરોધની અંદર કે બોર્ડ એમને બેનર જે માર્યું છે એમાં ગામની લાગણી દુભાઈ છે, એ માટે અમે સખત એમનો વિરોધ કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો છે એમને કહેવા માગીએ છીએ કે જો સરકાર તમારું જ નથી સાંભળતી, તમને આટલો બધો અમે સપોર્ટ કરીને તમને ચૂંટાવ્યા તો અમારે તમારું જ નથી સાંભળતી, તો આગળ જઈને આ શું કરશે અમારો વિકાસ? અર્જુનસિંહ પરમાર, ઉંડેરા। જ્યારે બીજી તરફ પૂર્વ સરપંચ મિતુલ પટેલે પણ ગામની કેટલીક તકલીફોથી મીડિયાને વાકેફ કર્યા હતા। ઉંડેરા ગામને પાલિકામાં સમાવી લેવાથી વેરા તો વધશે પણ સાથે સાથે મિલકતોની કિંમત પણ વધશે, તેમજ ગામમાં ઠલવાતા કચરાનો પણ નિકાલ થશે તેવી ખાતરી આપી હતી। બેનર મારવામાં આવ્યા છે, તમે આવકાર્યો છે ઉંડેરાના પૂર્વ સરપંચ તરીકે, તમે જે સરકારનો નિર્ણય છે ત્યારે પૂર્વ સરપંચ પણ વિરોધ કરી રહ્યા છે કે ના ઉંડેરા ગામ ના જવું, શું કહ્યું? મારે તો મારી ઉંડેરા ગામની જનતાને એ કહેવું છે કે આ જે વિરોધ છે કે ભાઈ ઉંડેરા કોર્પોરેશનમાં ના જવું જોઈએ, બસ એટલો જ વિરોધ છે બધાનો કે કોર્પોરેશનમાં ના જવું જોઈએ, શું કામ ના જવું જોઈએ? આજે તમે ખાલી એટલું જ વિચારો છો કે આપણા જે વેરા છે એ વધારાવશે, એની અમે આપણે એવું કમ નથી વિચારતા કે આપણા પ્રોપર્ટીના ભાવ વધે, આપણા જમીનોના ભાવ વધે, પ્લસ તમે બધા જોઈ રહ્યા છો કે મારી હાલત આ અહીંયા આ બધું જોઈ રહ્યા છો કેટલી ખરાબ હાલત છે, બરાબર છે? મેં અનેક રજૂઆતો કલેક્ટરથી લઈ સીએમ ઓનલાઈન ડીડીઓ ટીડીઓ ગ્રામ પંચાયતને કેટલી વાર લેખિતમાં આપ્યું છે જેની કોઈ હદ નહીં, પણ મને કોઈ જવાબ નહીં, કશું જ નહીં। ઉપરથી આજુબાજુના અહીંયા ખેડૂતો એટલા ત્રાસી ગયા છે
કે આજે અહીંયા આગળ બધાને ખેડૂતોને ખેતી કરવામાં પાણીની જે હોય એ બી નથી. આ એકચ્યુઅલી ખેત તલાવડી છે, ત્યાં આગળ આ ઉંડેરા સરપંચ ડમ્પિંગ કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો એટલું ખરાબ હાલત છે. અને આ ખરાબ હાલતમાં આજે કોર્પોરેશન આવશે તો કોર્પોરેશન તાત્કાલિક આ કચરાનો નિકાલ કરશે, કારણ કે તમે સિટીમાં જોઈ રહ્યા છો કે કોઈ જગ્યાએ કચરાના ઢગલા હોતા નથી. આ તમે જુઓ આ શું હાલત કરી. આ મેઇન સ્ટેટ હાઈવે છે, પાછો આ ગુજરાત સ્ટેટ હાઈવે રાજકોટ બોલે છે, એની સામે આ ઉંડેરા પંચાયત આ નાખી રહી છે. એટલે મારે એ કહેવું છે કે કોર્પોરેશનમાં આવવાથી ઘણા ફાયદા છે. બધા ભલે કહેતા કે કોર્પોરેશન ના આવવું જોઈએ, પણ મારે ઉંડેરા ગામ માટે જ ખાલી એવું કહેવું છે કે તમે જોઈ રહ્યા છે મારી શું હાલત છે. આજુબાજુના ખેડૂતો પ્લસ આ ધંધાવાળા અહીંયા આગળ નજીક બધા ધંધાવાળા છે એ પણ ત્રાસી ગયા છે આ કચરાથી. બધાને ધંધા બંધ કરવાની હાલત આમાં આવી ગયા છે. એટલે મારે તો એવું વિચારવું છે કે કોર્પોરેશન જેમ બને એમ જલ્દી આવી જાય અને આ કચરાનો નિકાલ કરે બસ. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.